જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો ભાઈ, રવિવારની સવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ તો ભાઈ ઊંઘ નહોતી આવતી, 4 વાગ્યા હું જગાઈ ગયું છું. પછી ભાઈ નાહી ધોઈને પૂંજાપાઠ કરીને નીકળી ગયા બહાર આંટા મારવા. તો મિત્રો, હું બધા વિડીયોમાં એમ કહું કે ભાઈ જોબ નથી મળતી, નવા સ્ટુડન્ટ આવે અને, તો ભાઈ રિયલ એવું છે. હવે તમે વિચારો, બધા એક જ સિટીમાં આવે તો પછી જોબ એ તે મળવાના ચાન્સ ઓછા થઈ જાય છે. જોબ નથી એવું નથી, જોબ ઢગલા મોઢે છે. પણ કોની માટે? જર્મન આવડતું હોય, એના ફિલ્ડને રિલેટેડ બધું આવડતું હોય, જર્મન લેંગ્વેજ હોય તો જોબ લાટ છે. હા તો હું પણ અહીંયા કાંઈ વધતું નથી, જર્મન બહાર વયા જાય ગમે કન્ટ્રીમાં. અને અત્યારે પાછા બધા જર્મની સિવાય ત્યાં નથી જતા, ક્યાં જવું તો કે જર્મની. અને બસ ટોફેલ આપીને આવી જાય, પછી અહીંયા આવીને ટોફેલ અરે રોવે, હે ટોફેલ તે મારી અરે હું કર્યું. આપણે ગયા હતા ટોફેલે કાંઈ નથી કર્યું, આપણે દોડીને ગયા હતા. અમે વાત સહી છે. ને બીજું ભાઈ, રિયલી એવું છે, કેમ કે જો મારી રૂમમાં એક મિત્રને 5 મહિના છે, 5મા મહિનામાં જોબ લાગી તે એક વેર હાઉસ છે. હવે એમાં પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ છે, કલાક વીકની 20 કલાક હોય. હવે એમાં પાછા કલાકો નથી આપતા, એ શું કામનું? અને ઇન્ડિયાથી પછી એના મિત્રોના ફોન આવે તો કે ભાઈ આ 4 મહિના અહીંયા હું બેઠો, એની કરતાં 4 મહિનાના લેંગ્વેજ કરી હોત ને તોય મને જોબ મળી જાય. અને બીજો એક મિત્ર 2 મહિના છે, છે સેમ ટુ સેમ ઈજ તે, એના મિત્રને કહે અહીંયા ભાઈ બહુ સારું છે પણ તું લેંગ્વેજ શીખી ને. એટલે આવી રીતે બધા આવી જાય છે અને બીજા મિત્રને શીખવાડે છે કે ભાઈ તમે લેંગ્વેજ શીખીને આવો. હવે એ મિત્રને એક ડિલિવરીની જોબ લાગી છે પાર્ટ ટાઈમ, કેટલી? 8 અઠવાડિયાની 12 કલાક આપે. હવે તમે ટોટલ મારી લેજો, 4 વીકની 12 કલાક, 20 કલાક કરે ત્યારે 900 યુરો થાય. જો ઇન્દર કામ કરતા હોય તો 900 સાડી 900 યુરો, ને ડિલિવરીની જોબ કરતા હોય તો આપણે ટીપ ગણીને 1200-1300 ગણો ને, એ વધી જાય 1100-1200 જ તે. અને બીજી એક મિની જોબ આવે, એ તમે વીકની 10 કલાક કરી શકો. પણ પાર્ટ ટાઈમ જોબ નથી મળતી તો મિની જોબ ક્યાંથી મળવાની? એ હોય 500-520 યુરોની, એટલે મહિનાની 40 કલાક ભરવાની હોય. પણ સેજની તો મળવાની જ નથી. હાલો કદાચ નહીં તે પાર્ટ ટાઈમને મિની જોબ મળી જાય તો તમે 1500 ગણો, મળે તો અત્યારે તો મળતી જ નથી. 1500માંથી 400 ભાડું કાઢી નાખો, પછી ઇન્સ્યોરન્સ સિમ કાર્ડ 150 યુરો એ કાઢી નાખો, 550 છે. અને આપણે મહિનાની ગ્રોસરી ને ત્યાં ફરવા જાય ને આટા મારવાને એ રીતે વાપરવાના 200 ગણો, એટલે 600-700-750 એ. અને પાછા નવા નવા એવા હોય બીજા ખર્ચા તો બાકી હો ભાઈ, રેડિયો બિલ. તમે રેડિયો સાંભળો કે ન હોય, બાકી રેડિયો બિલ તમે જર્મનીમાં પગ મૂકશો એટલે નાથી તમારું રેડિયો બિલ ચાલુ થઈ જાય. એટલે એ તો પછી તમારા રૂમમાં બધાને જેટલા 5 રહેતા હો 6 રહેતા હો કે 10 રહેતા હો એવી રીતે પછી એમાં બધી વેચી દેવાના હોય. મહિનાનું 18 યુરો જેવું સમથિંગ આવે, પછી જેવું મકાન, મકાન ઉપર ડિપેન્ડ કરે. હવે તક બેન બોલવું જોઈએ, સવારમાં વધારે બોલાવી દઉં. જોવો ભાઈ આ છે ગાર્ડન નાના છોકરાનું. તમે ભાઈ એક વાત નોટિસ કરી ને, જો બધી લાકડાની વસ્તુ ગાર્ડન એ તે લાકડાથી જ બનાવેલા છે, મોસ્ટ ઓફ લાકડાનો ઉપયોગ કરે છે આ લોકો. બીજું મિત્રો, ભાઈ આપણે ઇન્ડિયામાં બહુ ભાઈ તેડકો વધતો જાય છે, પોર કરતાં 1.5 થી 2 ડિગ્રી વધારે છે, 45 ડિગ્રી સુધી પોગી ગયો છે. તો મિત્રો 50,000ની એસી લ્યો, એની અરે 5 ઝાડવા લ્યો, 5 ઝાડવા વાવો. નકર તમે વિચારો આ દર વર્ષે 1.5-2 ડિગ્રી વધતું જાય તો ક્યાં પોગશે? કોઈ બહાર નહીં નીકળી શકે. તમે એસી કેટલીક લગાવશો? બહાર તો નીકળવું જ પડશે. તમને વરસાદ આવી જાય ને બધું ભીનું છે.
તો આપણો ખર્ચો ક્યાં પડ્યો તો 750. એટલે તમે 800 થી 900 હીરો ખર્ચો ગણીને હાલવાનો, પછી ના તમને એજન્ટો જે કહેતા હોય મિત્રો, બાકી એટલો ખર્ચો આવશે જ તે 800 જેવો. 800 તો તમારે ગણીને જ હાલવાનો. તમે વિચારતા છો ભાઈ તારો ખર્ચો કેટલો આવે, મારો નેટ 900 થી 1000 યુરો. એટલે તમે વિચારો, બે જોબ કરતા હો ત્યારે તમે 400-500 રૂપિયા વધે, અને અત્યારે તો પાર્ટ ટાઈમ, એમાં તે 12 કલાક આપે. અને એકને મારા મિત્રને જે રૂમ પાર્ટનર વેર હાઉસમાં જોબ કરે છે, હવે આ વીકની એને શિફ્ટો આપી હતી બધી 20 કલાક, હવે જવાનું હોય ને 2 કલાક પહેલાં કેન્સલ કરી નાખે, ડેઇલી 3-3 દિવસની કેન્સલ કરી નાખે. એટલે આવું છે બધું. એટલે ભાઈ તમે લેંગ્વેજ શીખીને આવો તો સારું છે. બાકી તો અહીંયા આવીને જો ભાઈ સેમ ટુ સેમ બીજા મિત્રને તમે એ જ કહેવાના છો ભાઈ લેંગ્વેજ શીખીને આવો, અત્યારે જોબ નથી. અને જોબ નથી એવું નથી, મળી જાય પણ કલાકો નથી આપતા, કારણ કે બધા અત્યારે ઢગલા મોઢે સ્ટુડન્ટ આવે છે. આવલું કેમ દિવાળીમાં સુરતથી દેહમાં બધા ગામડે આવે, બસો ઢગલા મોઢે આવે, અને ગામડે તે પછી દરરોજ છાશ ને દૂધ ગોતતા હોય, ભેહું કોઈને રાખવી નથી. અને સેમ ટુ સેમ એવું અહીંયા જ છે, ઢગલા મોઢે ભાઈ વિમાન આવે છે ઇન્ડિયાથી સ્ટુડન્ટના, આવવા જ જો ભેગા કરો, અહીંયા ભલે બે આપી છે. બીજું હા, હવે અમે 2.5 વર્ષ પહેલાં અત્યારે કેવું હતું, જોબ મળી જતી, મકાન નહોતા મળતા. અત્યારે મકાન મળી જાય એટલા બધા મુશ્કેલ નથી, એનાથી ઊંધું થઈ ગયું. ને અત્યારે જોબ નથી, પહેલાં રહેવાનું નહોતું મળતું, જોબ મળી જતી, ને અત્યારે જોબ નથી મળતી, રહેવાનું મળી જાય છે. એટલે આવું છે ભાઈ, થોડુંક વિચારો ઉતાવળ કરવામાં, શીખીને આવશો તો તમને જોબ મળી જ જાય. જોબું નથી ઢગલા મોઢે છે, તમને કહું એમ, લેંગ્વેજ શીખો તો જોબ મળી જાય. અને બાકી તો 1.5 વર્ષ કેમ વહી જાય ખબર નહીં પડે, તમારો 2 વર્ષનો કોર્સ છે તો 18 મહિનાનો જોબ સીખર, એટલે તમને એમ 3-4 વર્ષ ખબર એ નહીં પડે કેમ પૂરા થઈ જાય. પછી જોબ નહીં હોય તો આ લોકો વિઝા નહીં આપે. ઘણા એવા મિત્ર છે ને જોબ સીખર શરૂ થઈ ગયા છે, 18 મહિનાના આપ્યા છે, અને એ લોકોને મેલે આવી જાય છે. 18 જોબ સીખર લાગે એટલે એમ્બેસીમાંથી મેલ આવી જાય, ભાઈ તમે 18 મહિનામાં જોબ ગોતી લ્યો, નકર પછી ઇન્ડિયા પાછા વયા જાઓ. એટલે થોડુંક વિચારો ઉતાવળ કરવામાં. અને બીજું આ વિડીયો ભાઈ બધા વાલી માટે, મમ્મી પપ્પા માટે, ભાઈ અહીંયા આવે એટલે છોકરા કોઈ સાસુ કહેતા નથી, તમે જોબ ન હોય તો એ કહી દે છે ભાઈ જોબ મળી જશે, કેમ કે ઘરવાળા ચિંતા કરતા હોય ના. એટલે તમે છોકરાને પણ સમજાવો ઉતાવળ કરવામાં, બધું લેંગ્વેજ શીખીને આવે. અને વાહે તમે જોબમાં વધ્યા કેટલા પૈસા, 30-40 હજાર, બે જોબ કરો તો હાલો 40-50 હજાર. તમને આમ તો અહીંયા એ નથી વધતું, નથી વધતું પણ ના, તમે ટાઈમ તો મળે, તમે ફેમિલી એરે રહી શકો છો. બીજું તમે ફ્રેન્ડ સર્કલને રજાના દિવસોમાં ફ્રેન્ડ પાસે જાઓ, મોજ મસ્તી કરો, ફરવા જાઓ. અહીંયા ભાઈ હાવ ભૂલી જવાનું, દી ઉગે પૈસા સિવાય તમે કાંઈ વાત નહીં કરો. ના કેમ, આપણે મજૂર ટકનું કરીને ટકનું ખાવાવાળા છે, સેમ પરિસ્થિતિ અહીંયા આવીને આપણે એ જ થવાની છે. નાથી કરોડપતિનો છોકરો આવે ગમે આવે, અને અહીંયા મજૂરી જ કરવાની છે પહેલાં, એની સિવાય કાંઈ ઓપ્શન જ નથી. દી ઉગે ક્યાંથી પૈસા આવશે, અને કદાચ ને તમે રજાના દિવસોમાં દોસ્તાર પાસે જાઓ તો એ જ વાત ભાઈ, જોબનું હોય તો એક સેટિંગ કરાવી નહીં. આ જ રિયાલિટી છે ભાઈ વિદેશની, ગમે એ કન્ટ્રીમાં જાઓ અહીંયા તે. તો મિત્રો બસ એટલું જ તે, એટલે વિચારો તમે પછી આવો, જોબ તો મળી જ જાય છે પણ આપણને કંઈક આવડતું હોય તો. તો હવે હું થોડોક આગળ વધું, અહીંયા કાંઈક નાસ્તો કરવો જોઈએ ને, પાછો નાસ્તો કર્યા વગર નીકળી તો ગયા. બીજું મિત્ર, ઇન્ડિયાથી જે આવો એ બધા 2-3 મહિનાનું બેંક બેલેન્સ લઈને આવજો, એ તો બ્લોક અકાઉન્ટ છે. તમે વિચારો બ્લોક અકાઉન્ટ ન હોય તો શું પરિસ્થિતિ થાય, રોવાના દિવસો આવે ભાઈ આવીને તરત. હા ભાઈ છે ટ્રેનનું સ્ટેશન,
અહીંયા આપણે કોફીની દુકાન ખોલી તો ગઈ છે, વાંધો નહીં. જોઈ બ્રેડ લઈ લઈ, કોફી છે, બ્રેડ છે. આપણે બટર લઈ લઈએ, બટર. અહીંયા ભાઈ અલગ અલગ બ્રેડ હોય છે, આવા ચોકલેટ ફ્લેવર, બટર. હાલો મોગન આઈન કેપેસિનો આઈન બટર્સ યા બટર કોચા અને કહેવાય બટર કોચા. આવું છે મિત્ર, અહીંયા બીજું હવાર હવારમાં કંઈ મળે નહીં. સુરતની જેમ ભાઈ 20 ખમણ 10 જલેબી આપી ગયો. આ તો ભાઈ ખમણની જગ્યાએ પોચા પોચા બ્રેડ આવે. ઓ ભાઈ આવી જાઓ કોફી પીવા, કેપેચીનો કોફી જેવું લાગે. તો આ ભાઈ છે આપણા ખમણ ને જલેબી, એવું સમજીને ખાઈ લેવાનો. આ તો શું ભાઈ ના બધા સુરતમાં જલસા થાય સવાર સવારમાં, રવિવાર હોય ગમે એવું, આલો ભાઈ જલેબી ફાફડા ખાવા. અહીંયા ભાઈ જલેબી ને ફાફડા ને બધું આ જ છે, બ્રેડ જ છે બધું. આ આપણા ફાફડા જલેબી જે ગણો એ બધું આ જ છે. તો હાલો ભાઈ હવે ખાઈ લો, એક છોટા છા બ્રેક. ભાઈ જલેબી ને ફાફડા ખાઈ લીધા છે, હવે બાજુમાં રવિવાર ભરે આંટો મારીએ. હું વાત છે પહેલી વાર ભાઈ હું આવ્યો સિગ્નલ ગ્રીન. ઓ ભાઈ તો અડધે પોગે તે લાલ તો થઈ જ ગયો. તો ભાઈ અહીંયા છે ને રવિવારે છે, રવિવારે તમારે કાંઈ લેવું હોય તો પોગી જવાનું. આમાં હવે બધું મળે, નવા જૂનું બધું મળે ભાઈ અહીંયા. આજની તારીખમાં સિગ્નલ ખુલ્લા તો સારું. બહુ વાર લાગ્યો ભાઈ. જુઓ ભાઈ એ તો ભાઈ સામાન આવ્યો નથી, બધું ખાવ ખાલી છે. એ તો ભાઈ ધીમે ધીમે બધું લઈને આવે છે બધા. તો ભાઈ આપણે પાછા ફરીએ, હવે હજી કલાકે તો બધું આવી રહે. એક મેડમ આવી ગયા છે, અમે કપડા લઈને જાઓ.
તો ભાઈ આપણે જઈએ હવે ઘર બાજુ. જર્મની ની બસ બતાવી દો. હા ભાઈ જર્મની ની બસ. હાલો ભાઈ ગ્રીન જુઓ ભાઈ સિગ્નલ. હા આજ તો બે સિગ્નલ વટી જવાનું છે, ભલે દોડવું પડે. ઊભું રહેવાનું થતું જ નથી જિંદગીમાં, ઘડી કે ઊભા રહીએ એટલે પાછા જ રહી જાય છે, એટલે ઊભું તો રહેવાનું જ નથી. ગમે એવી પરિસ્થિતિ આવે દોડવાનું જ છે. તો સારું, હાલો મિત્રો ભાઈ આજનો વિડીયો એટલો. તો ભાઈ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.